સાથે હું છું દીપા. મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે મુંબઈ તરફથી. મુંબઈમાં આગામી સમયમાં આ જ પ્રકારે અવિરતપણે વરસાદ વરસશે. હળવોથી ભારે વરસાદ નોંધાવાના સમાચાર પણ અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે. તો આ દ્રશ્યો સામે આવી રહ્યા છે મુંબઈ તરફથી. તમે જોઈ શકો છો જે રીતે ઘૂંટણસમા પાણી ભરાયા છે અને ક્યાંક તો જનજીવન પણ અસ્તવ્યસ્ત થતો જોવા મળી રહ્યો છે. તો મુંબઈ તરફથી આ દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે. જોકે અનેક વિસ્તારોમાં ત્રણ દુર્ઘટનાઓ સર્જાઈ. મલાડ ઈસ્ટ, કલ્યાણ અને પુણેમાં દિવાલ ધરાશાયી થતા 20થી વધુ લોકોના મોત થયા. બીજી તરફ વાત કરવામાં આવે તો તુરે ડેમ, રત્નાગીરીનો તુરે ડેમ તૂટ્યો છે, જેને કારણે 2 લોકોના કરુણ મોત થયા છે. જોકે 24 લોકો અત્યારે પણ લાપતા છે. તો મહારાષ્ટ્રમાં વરસાદે તબાહી મચાવી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. વાહન વ્યવહાર પણ હાલ ખોરવાયો છે. રેલવે વ્યવહાર પણ અસર જોવા મળી રહી છે. બીજી તરફ વાત કરવામાં આવે તો ફ્લાઇટ જે રીતે 2 દિવસ પહેલા લપસી હતી રનવે પર, મુંબઈના એરપોર્ટ પર, ત્યારે ફ્લાઇટ્સ પણ ડાયવર્ટ કરવામાં આવી છે. તો મુંબઈના વરસાદની અસર હવે માત્ર મુંબઈ સુધી સીમિત નથી રહી. દેશભરમાં જે અન્ય મુસાફરો છે તે પણ અટવાયા છે. જે રીતે વાત કરવામાં આવે અમદાવાદ ખાતે પણ જે ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી હતી ત્યારે પણ મુસાફરોને હાલાકીઓનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ મુશળધાર વરસાદના પગલે મુંબઈ પાણી પાણી થઈ ગયું છે. મુંબઈના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. માટુંગા, બોરીવલી, નાલાસોપારામાં આ જ પ્રકારે પાણી ભરાતા લોકોના હાલ બેહાલ બન્યા છે. મુંબઈની જીવાદોરી સમાન લોકલ ટ્રેન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે, જેથી લોકોને અવર જવર કરવામાં ભારે હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક જગ્યાઓ રેલવે ટ્રેક પર પાણી ભરાતા રેલવે વ્યવહાર ઠપ થઈ ગયો છે. તો એક બાજુ જે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે તેના કારણે જે લોકો છે તે વાહન વ્યવહાર પણ નથી કરી શકતા. બીજી તરફ રેલવે વ્યવહાર પણ ખોરવાયો છે. જે રીતે વાત કરવામાં આવે મુંબઈ એક એવું શહેર છે જે રેલ વ્યવહાર પર જ, ત્યારે હવે આ સમાચાર અત્યારે મળી રહ્યા છે કે રેલવે વ્યવહાર અને સાથે જ હવાઈ માર્ગો પણ જે છે તે પણ બંધ કરવામાં આવ્યા છે. વરસાદને લીધે 78થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. મુંબઈમાં આજે હાઈટાઇડની આગાહી પણ કરવામાં આવી છે. દરિયામાં પણ ઊંચા મોજા જે રીતે ઉછળી રહ્યા છે તેને કારણે જે સાગર ખેડૂઓ છે તેમને પણ દરિયાથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી છે. મુંબઈમાં આજે હાઈટાઇડની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. મુંબઈમાં જે રીતે ઘૂંટણસમા પાણી ભરાયા છે, નીચાણવાળા વિસ્તારોમાં કમરસમા પાણી પણ ભરાયા હોવાની માહિતી સામે આવી છે. જોકે આગામી 48 કલાક આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળશે. મુંબઈમાં 3-4 દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો છે. તેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે. 28 લોકોના મોત થયા છે અને બીજી તરફ વાત કરવામાં આવે તો 78થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.